વલસાડમાં કોંગ્રેસને આપના ઉમેદવારોનો સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો જોવા મળ્યો. કાર્યકર્તાઓએ સ્ટ્રોંગ રૂમની બહાર ધામા નાખ્યા છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજની બહાર રાજકીય પહેરો જોવા મળ્યો. ઈવીએમમાં ચેડા થવાની ભીતીના કારણે આ પહેરો રખાઈ રહ્યો છે. દિવસ રાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્યાં સતત પહેરો આપી રહી છે. ઉમેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઉમેશ, ઈવીએમમાં કોઈપણ પ્રકારના ચેડા ન થાય તેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી સતત વોચ રાખવામાં આવી રહી છે, શું વિગતો હાલ? જી ચોક્કસથી, જે રીતે ઈવીએમઓ જે સ્ટ્રોંગ રૂમમાં મુકાયા બાદ જે કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને જે કાર્યકર્તાઓ છે તેઓ જે સ્ટ્રોંગ રૂમના બહાર જે પહેરો રાખી રહ્યા છે, તેઓ દ્વારા જે ઉપરથી સૂચના આપવામાં આવી હોય તેને લઈને જે તમામે તમામ ઉમેદવારો અને જે કાર્યકર્તાઓ છે તે ઈવીએમના જે સ્ટ્રોંગ રૂમ છે તેના બહાર દિવસ રાત પહેરો લગાવી રહ્યા છે. ઈવીએમમાં કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તે માટે તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જે રીતે આ વખતે જે ઓછું મતદાન રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે બીજેપી ક્યાંક ને ક્યાંક હારે છે અને કોઈ ઈવીએમમાં ચેડા ન કરે તે માટે જે કોંગ્રેસ અને આપના જે ઉમેદવારો છે તેઓ દ્વારા જે સ્ટ્રોંગ રૂમ છે તેના બહાર પહેરો રાખવામાં આવી રહ્યો છે. દિવસ રાત તેઓ દ્વારા જે વોચ રાખવામાં આવી રહી છે. સાથે સાથે જે રીતે વહીવટી તંત્ર અને જે પોલીસ વિભાગ છે તે પણ અહીં પહેરો આપી રહ્યું છે. પણ તેમ છતાં જે ઉમેદવારો છે તેઓ દ્વારા પણ પહેરો આપવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ.